நமோ நுரே சௌஹரிஹந்தானம் நமோ நுரே சௌஷிதானம் நமோ நுரே சௌஹாயிரியம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திரிபாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியா ஜகாஸ்தி சித் சுவாய் பவாய சர்வா விபாவ நிருசனிதாதா વર્તમાન ઉપયોગથી એના ચિદાનંદના ભાવ બરાબર જે અનાજથી પોતાનું શરીર ધર્મ આનંદ એને ભૂલીને પરતના વનમના વિકલ્પો સંપાપના અનુસ્વાર ગયા પણ ક્યાંય સુખ મળ્યું ક્યાં સુખ ને ક્યાં ગયા પૂજા કામ મનો પરિણામ પોતે દુઃખ રૂપે એમ કઈ વ્યવહાર કાર્યક્રમ બંધ કામ ભલે બીજા કઈ વ્યવહાર કાર્યક્રમ સાથે હવે ખરું નથી કઈ અપેક્ષા એ તો નિમિત્ત પણ બતાવો વ્યવહાર ક્યાં દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ તો રાજ છે સ્વરૂપમાં નથી એ વૃત્તિ એવી ઊભી થાય છે એ વૃત્તિ કઈ સ્વરૂપને સમજવાનું સાધન નથી એને છોડી ઉપયોગને એ જાણનાર દેખવાનો જે ભાવ છે જાણનાર દેખવાનો જે ભાવ છે એને સિદ્ધાંત મંગાવો સિદ્ધાંત સ્વરૂપમાં એકાગ્ર કરવા ઇચ્છનાર પ્રથમ તો પોતાના સ્વરૂપને બિરાજી કે રાજાથી ભિન્ન જાણવું બરાબર જેને આત્માના આનંદનો સ્વાદ લેવો હોય એટલે કે આત્માની પ્રાપ્તિ કરવી હોય એની આત્મા બે વાણી મનથી કર્મથી જુદો અને એ દયાદાન વ્રત કામ ક્રોધના ભાવ થાય એનાથી અત્યંત ભિન્ન જાણવું જગતના કોઈ પણ બાય પુરુષીઓમાં કે તે તરફ ક્યાંય સ્વપ્ન મારું સુખ કે શાંતિ નથી બરાબર આ સેવા ભાવ સેવા ભાવ કે છે ને જગત હે એનાથી સેવા ભાઈ હતા પાર્થ બન પણ અહીં સાંભળીને કરી માનતો નહીં ધર્મ કરનારને કેટલા કષ્ટ કરવા પડે કેટલા અપવાસ ને વ્રત ને આ તો બહુ સરળ મારે છે સરળ એટલે અંદર છે બરાબર એને પ્રાપ્ત કરવો છે સેવા બહુ કરે તો ન માં કરો અરે કોની સેવા કરો બધી સેવા કરી શકે છે એક ભાવ એ તો બંધ થોડા કે કર્મ કરવાનો યોગી નામ કે ગમે વસ્તુ છે ને આત્મા વસ્તુ છે એમાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન પૂર્ણ ભર્યું છે બરાબર જેથી એને ચિદાનંદ થયું છે આપણા જ્ઞાન આમ બે પૂર્ણ થયું છે એ જ્ઞાન સ્વરૂપ છે એને ભૂલી
પૂર્ણ ને પાપના વિકલ્પોની વૃત્તિઓ અનુભવ થઈ, પણ ત્યાં કઈ સુખ નથી, ત્યાં આત્મા નથી. એમ અનંતતા બહારના ભાવ કર્યા, પણ મને ચિંતિત સુખ ન મળ્યું, ત્યાંથી મળે. કીધું ને કે મુનિવ્રત ધાર અનંત ધૈર્ય વિવેક ઉર્જાય મુનિવ્રત ખેર મૂળ ગુણ ને પંચ મહાવ્રત ને એ તો બધી વૃત્તિનું ઉત્થાન આકરો ભાવ છે, બંધ ભાવ છે. ભગવાન આત્મા તો અબંધ સ્વરૂપ છે, બરાબર. રાગના કર્મના સંબંધ જ્ઞાની થી છે, અબંધ સ્વરૂપને એવા બંધ ભાવથી પ્રાપ્ત થાય એમને એવું સ્વરૂપ છે નહીં. સમજાનું કહેવાય પ્રભુ, જગતમાં ક્યાંય મારું સુખ હોય તો તે મારા નિ સ્વરૂપ પણ છે. આનંદ જોતો હોય, સુખ જોતું હોય, ધર્મ જોતો હોય, જીવનો ધર્મ તો ધર્મ એટલે જીવનો બધા એ તો અતિન્દ્રિય આનંદ છે. એ આનંદ જોતો હોય તો ક્યાં હોય છે, બરાબર. બીજે ક્યાંય નથી. હા, બે શ્રી કુટુંબ પરિવાર આદુ પૈસા કે પૂર્ણ પાપના ભાવ અને જન સુખ ની બરાબર છે. તમને બધા સુખી તો છે ને પૈસા પાદ હોય ને પાદ વખાણ કરે સુખી છે, થઈ ગઈ કુટુંબ થઈ છે ને સુખી. જેટલો કર્મ આપણે કરે ત્યાં દુઃખની ગતિ ઉત્પન્ન થાય છે. અને તો પરમાત્મા એમ કહે સર્વજ્ઞ પરમેશ્વર વાણીમાં કે અમારા તરફની ભક્તિનો ભાવ પણ તમે દુઃખરૂપ છે. આવો જ્ઞાનથી પૂર્ણ વિતરાગ ન હોય જ્યાં સુધી એમાં અશુભથી બચવા એવો ભાવ હોય, પણ એ છે દુઃખરૂપ, બરાબર. એ આત્માના આનંદને સાધનરૂપ છે એમ નથી, બરાબર. માટે હવે હું બહારનો ઉપયોગ છોડી ઘર તરફના વલણવાળી વ્યક્તિઓને ઉપયોગ એ તરફનો ચાયને છોડી મારા સ્વરૂપમાં જ્ઞાતિઓને જોડું છું. આ જીયા થયા બાપા, આ અપૂર્વ માર્ગ એને અનંતકાળમાં શોધી લીધો નથી. સમજાવું કહેવાય શ્રી પ્રભુ. આત્મજ્ઞાન પામવાનો આ પંથ છે. આત્મજ્ઞાન એટલે જેવું એનું સ્વરૂપ છે તેનું જ્ઞાન. એ તો સ્વરૂપ તરફ વળવાથી પ્રાપ્ત થાય, પરતર વળવાથી થાય. એની વાત થાય જગતને મોટી આ તકરારો પંડિતોને આ સાધુ થયા બધાને કે આ સંગતવાળા એકાંત કરે છે. એ કઈ વાંધો ને બાપુ, બહુ સમસ્યા ભલે. સમ્યક એકાંત ચૈતનમાં આનંદ છે ભયા જ્ઞાન, એને પર્યાયનો અને રાજનો યથાર્થ અનેકાંત જ્ઞાન યથાર્થ થાય ને, બરાબર. હા,
અહિયાં કે છે હું બહારમાં ઉપયોગ છે, બહાર પર જતી લાગણીઓ એને છોડી મારા સ્વરૂપમાં ઉપયોગને જોડું છું. જ્યાં છું ત્યાં જાઉં છું મેં. આવા દ્રઢ નિર્ણયપૂર્વક ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને એટલે જ્ઞાનની દશાને અંતર સ્વરૂપમાં જોડે છે. સમજાવું કાંઈ ચૈતન સ્વભાવની મહત્તા અને બાહ્યંદ્રિય વિષયોની તૃપ્તતા જાણીને ભગવાન આત્માના સ્વભાવની મહત્તા અતિશયતા વિશેષતા જાણીને બાહ્ય ભગવાનના ભાવને તૃપ્તતા જાણીને પોતાના ઉપયોગને વારંવાર ચૈતન ભાવનામાં જોડવાથી વર્તમાન દશાને અંતર દશા વાન શિકાર એની હારી જોડવાથી પર પ્રત્યેનો પ્રેમ નાખવાનો છે. પ્રભુ પૂર્ણાનંદના પ્રેમમાં કરતા એને પર પ્રત્યેનો પ્રેમ નાખવાનો છે. વિતરાગી આનંદ અનુભવ થાય છે. વિતરાગી આનંદ દુનિયાના વિષયના સુખનો જે આનંદ એ તો છે અને દુઃખ છે. પાંચ ઇન્દ્રિયનો વિષય બધું વિષય શબ્દ આવે. સ્ત્રીનો વિષય જે છે તો એની પ્રધાનતા છે, પણ પાંચ ઇન્દ્રિયમાં સાંભળવું જોવું મનમાં ચિંતનની કલ્પના એવી પાંચ ઇન્દ્રિયને મનનો વિષય જેટલો બહાર જાય છે એ બધું દુઃખરૂપ છે. અને અંતરમાં ચૈતન સ્વરૂપ પૂર્ણાનંદનો મા સહજાનંદની મૂર્તિ પ્રભુ છે, એમાં વર્તમાન દશાને વાવતા એને વિતરાગી આનંદ આવે છે. બરાબર વિતરાગી અતિ આનંદ આંબો એનું નામ ધર્મ છે. આ તો એકાંત કે છે એમ લોકો, આ એ ધર્મ છે. વ્રત કરવા અપવા કરવા ભક્તિ કરવી જરાય બનાવવા મોટા ગઢ હાથીને ગઢરસ સતત નહીં થઈ ગયા. હું ઘટ ઉદઘટમાં કાં સાથે હતા મને ધમાલ શું હતી તારી એ તો બહારની ક્રિયા થવાને કાળે થાય, એમાં આત્મા કરી શકે જે વાત નથી. હા એને શું ભાવ હોય આવું થાય તો ઠીક એ થાય, પણ એ શુભ ભાવ ફરત વલંબાવો ભાવ દુઃખરૂપ છે. રામજીભાઈ મતલબ આવડા નથી શંકુત્રી લખી હતી. એટલા શરી હજાર માં થયા હતા તકરાર હતી પ્રજા મને શું ખાતી અમદાવાદ કરવાનું એટલી નચર તો પચાસ હજાર માં થાય, કેટલી બસું પાછળ છે પાછી જઈને ત્યાં તો અશાંતિ છે. કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં આ બધા અમદાવાદ છે શરી હજાર ગામમાં 4,000 બારમાં 6,000 એ તો ભાઈ નથી બાપુ, એ
એ બહારનું થવાનું હોય થાય, એમાં જીવનો અધિકાર કઈ નથી. બરાબર. એના અર્થમાં ભોજનનો ભાવ ભલે શુભ હો, એ તો શુભ રાગ ને અધિકાર આ વાત વારી પસંદ સમજાવું કઈ. આત્માના આનંદ સ્વરૂપમાં અંદર જોડવું ભાવ નહીં, ત્યારે એને વિતરાગી આનંદ થાય. કેમ કે આનંદ સ્વરૂપ વિતરાગી સ્વરૂપમાં પણ સંદર્ભ બરાબર. જોડનું હાલ પડી ને ખર ન પડે, કુદલો પડે હાલ ન જેના ખુશી ખુશી થઈ જાય. કુદલો સમજે કુદલા નહીં સમજે ગયા નહીં પૂછું ભૂગું હું સેવા છું સુધારશે દક્ષિણી મુંબઈ
હરી ને ક્યાં મુંબઈ ક્યાં તાર બાપુ બાપુ નો તેની હતી મુંબઈ ના રજકણ ને આત્મા તો પર્વત છે મારી નાખ્યા દેશ અથવા કેટલાક મરી મરી ગયા ને તો જુવાન છોકરાઓ દેશ ની સેવા માં શું કહેવાય આત્મવિભ્રમતા ને ગમતી રહ્યો ભગવાન પરવસ્તુ હું મને મેળવું પરવસ્તુમાં હું એ તે હું એ મારામાં હું એનામાં હું શરીરમાં અને શરીર મારામાં હું રાગમાં અને રાગ મારામાં આવો જે આત્મામાં બ્રહ્મ વિભ્રમ તે દુઃખ ને દુઃખ છે તેનાથી ઉત્પન્ન થયેલું જે દુઃખ તે શાંત થાય છે તે શાંત થાય છે તેનાથી હવે કે આત્મજ્ઞાનથી હું તો જ્ઞાન સ્વરૂપી પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છું બીજી ચીજ કોઈ મારામાં છે મારો જ્યાં જન્મે ત્યાં શરીર એને દેખે કે આ દિન હું અંબાળ કરે તે પછી બધું સંયોગ આવે એની માને દેખે રાજી રાજી થઈ જાય નાના બીજા દેખે ત્યાં કેમ બધી સંયોગી ચીજ તારામાં નથી તું એમાં નથી એવી જે ભ્રમણા એ આત્મજ્ઞાનથી એટલે શરીર આદિ રાગથી ભેદ કરીને આત્મ સ્વરૂપનું વેદન કરવાથી તે શાંત થાય છે દુર્ધર તપના આચરણથી તો મુક્તિની સ્થિતિ થવાની થવાથી તે દુઃખનો ઉપશમ થશે નહીં શું કે છે થશે નહીં એવી આશંકા કરનારને કહે છે નહીં ચાલ તેમાં એટલે આત્મ સ્વરૂપને વિશે યત્ન નહીં કરનારા નિર્વાણને પામતા નથી દુર્ધર તપ કરે પણ આત્માના સ્વભાવને પામે નહીં એને કોઈ શાંતિ મળતી અપવાસ કરીને ભરી જાય બાર બાર મહિનાનો અપવાસ દુર્ધર તપ કરી શકવો તપ આખો જીર્ણ શરીર થઈ જાય રસ ખાય નહીં દૂર પીવે નહીં ઘી ખાય નહીં શરીર ભીણ નહીં કે છે કે એવા દુર્ધર તપથી પણ કઈ આત્મ પ્રાપ્ત થાય નહીં એમાં આત્મ સ્વરૂપને વિશે યત્ન નહીં કરનારા તપસ્યામાં આવવું પડે હમણાં આવ્યું છે બહુ વખાણ્યા જયપુરમાં ખુબ ભાઈ 105 અપાસ થયા 165 પાણી પીને કહે છે શરીર બધી ગઈ છે લડતી મોરતી એવા વખાણ થયા આને તો રેકર તોડી એમ કે શું કે તમારી આ તો થયા છે કદાચ એમ ધારો ના પણ તો પણ શું એ તો રાગ ની ક્રિયા છે એ તો અપરાધ છે ભગવાન આનંદ કંદની સમીપમાં ન જતા એવી ક્રિયાના સમીપમાં જાય છે તેને અપવાસ માથો વાસ કહે છે ઉપવાસ તો એને કહે છે ભગવાન આનંદનો નાશ સચ્ચિદાનંદ પ્રભુ ઉપસર્ગ છે એના સમીપે વાસ અંદર વસવો એનું નામ ઉપવાસ છે ભારી વાક્ય ભાઈ આ સત્યાગ્રહ કરે પણ જોવું નથી કરતો ડાંગણું કરીને બિચારા ભરી જાય છે સમજાવું કહાણી
શું કરીને નિર્વાણ પામતા નથી, સુખી થતા નથી. એટલે એવા અપવાસ કરે, વ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, ઉણોદરી રસનો ત્યાગ કરે, કોળિયા બત્રીમાંથી પાંચ ખાય ને હત્યાવી ન ખાય. બત્રી કોળનો હાર હોય છે ને બાપુ, એ કઈ આત્માની ક્રિયા નથી ભાઈ, એ તો વિકલ્પ છે, રાગ છે, એ તો શરીરનું પોષણ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપને સ્પર્શ્યા ગયા, આ જે બધી ક્રિયાઓ બધી નિર્થક છે. સમજાણું કાંઈ? આ રાષ્ટ્રપતિની ઓમ હોય છે ને, આ વચ્ચી તપ કરે, એક મીઠાઈ ને બી અપવાસ વચ્ચે સ્થાનું કહે, જેવા વર્ષ બહુ કરે, પછી એના ઉજવણા કરે, 5,000, 10,000, 50,000, 1,00,000 ખર્ચે થઈ ગયો તપસા કરી દીધા. બાપુ એ તો અજ્ઞાન છે. હા હા, ભગવાન જ્ઞાતા દ્રષ્ટાનું પિંડ પ્રભુ, એ તો જ્ઞાન બ્રહ્મ સ્વરૂપ છે. એ જ્ઞાનમાં સ્થિર થાય ત્યારે એને આત્માનો આનંદ આવે. આ તો બહારમાં વિકલ્પમાં ઘેરાઈ ગયો, વર્તમાન માણસના આક્રમ બહુ લાગે છે. તેથી કે મારા સોનગઢમાં એકાંત છે, એકાંત પણ હવે છોટા દિગંબર છે, આપણા પતિ થયા, હવે હવે આપણા માની દીધી, એ તો બધા કરેલા છે. અરે રે, શું કરે બિચારા, એને ખબર નથી. મોટા પંડિતો કેમ બોલે છોટા દિગંબર છે, પાછળથી આવેલા છે, આપણે તો મૂળ દિગંબર છીએ. એનું લખાણ આવે તો કાપામાં છેલ્લા છે જે લખ્યું વાત એમ કે સાથે જીતે ને, અને આપણે બધા જૂના દિગંબર છે, દિગંબર હતા કે જીતે. હા હા, ત્યાં ક્રિયા કરે ને દિગંબર પ્રતિમાને માને, દિગંબર સાધુને માને, એ બધા દિગંબર કહેવાય. વીડે દિગંબર નામ દિગંબર, નામ દિગંબર. અંતરની લાગણી વિકલ્પ ભગવાનની પૂજાનો, દાનનો, દયાનો ઉઠે. અરે ભગવાનના સ્મરણની વૃત્તિ ઉઠે, એ પણ વૃત્તિ તો સંસાર અને વિકારનું કારણ છે. આ વ્યવહારની અંદર દુષ્કાર થઈ જાય છે ને, એટલે લોકો એવું છે વસ્તુ છોડી એમ બરાબર. એ સીધી પણ દુઃખમાં ઉત્પન્ન થશે નહીં. આત્મા જ્ઞાનથી એટલે શરીરાદિથી ભેદ કરીને આત્મા સ્વરૂપનું વેદન કરવાથી શાંત થાય છે. કે છે કે વિકલ્પ જે ઉઠે છે રામનો, દયાદાનો, વ્રતાદિ સપનો, એનાથી ભીન કરીને આત્મામાં સમીપમાં જાય તો તેને આનંદ મળે. હા હા હા, ભારી વાતો આપી છે. હે હા, એક જ ઉપાય છે, જ્યાં ભગવાન બિરાજે છે પૃથ્વી આનંદ સ્વરૂપ, મહા ચૈતન્ય ડોલ, આનંદનો ડોલ છે, એમાં એકાગ્ર થવાથી પરથી ભીન પાડીને, ભીન છે તેમ રાખીને અંતરમાં ભીન થાય અને આત્માના આનંદનું વેદન થાય. બરાબર. ચૈતન્ય સ્વભાવથી ભરેલો જોવું, એની અંદરમાં જ્ઞાનની દશાને અંતરમાં વાવતા જે આનંદના સ્ફુરણ થાય, એને શાંત રાગનું સાંત્વન થઈ જાય. બરાબર. પર પ્રત્યેનો જે રાગ છે તે નાશ થઈ જાય. એ સિવાય કોઈ ઉપાય નથી. બરાબર.
જાણું કઈ, આ તો સમાધિ તંત્ર છે ને. આ પુસ્તક નું નામ શું? સમાધિ તંત્ર. એટલે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં એકાગ્ર થતા જે સમાધિ નામ આનંદ આવે એનું નામ સમાધિ તંત્ર કહેવામાં આવે છે. એટલે બાવા બાવા આમ સમાંગો એ નહી હો, એ તો હર્ષયોગી છું. હા હા, દુર્ધર તપના આચરણથી તો મુક્તિની સ્થિતિ થવાની, તે દુઃખનો ઉપશમ થશે નહીં એવી આશંકા કરના ન વિચારી. આત્મ સ્વરૂપને વિશે યત્ન નહીં કરનારા, બહારના ક્રિયાકાંડમાં યત્ન કરનારા, ભગવાન આનંદનો નાથ એમાં યત્ન નહીં કરનારા, એની રક્ષા નહીં કરનારા નિર્વાણ પામતા નથી, એ સુખી થતા નથી. ભાઈ શું છે આ? આવું છે આ? જે ચૈતન સ્વભાવ નિત્યાનંદ નિત્ય પ્રભુ છે, અને નિત્યમાં નિત્ય આનંદ ને નિત્ય જ્ઞાન ભરેલું છે. સચ્ચિદાનંદ સ્વત શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વત, એના સન્મુખ થતા, એમાં એકાગ્ર થતા જે આનંદ વેદન આવે એ સુખી છે, એ ધર્મી છે. હા, ભજનમાં આવે છે, સુખિયા જગતમાં સંત, એક સુખિયા જગતમાં સંત દુરી જન દુખિયા રે. એટલે સંત એટલે શું? જેને ભગવાન આનંદનો નાથ અંદરમાં એકાગ્ર થઈને અનુભવમાં આવ્યો છે એ સુખી આ જગતમાં સંત, એ એક સુખી છે. ભાઈ લખે છે મને જ્ઞાન ભગવાન છે કે લખી મોબાઈલ પ્રસ્તાવના જ્ઞાન ભગવાન આખી વસ્તી શું કહેવાય, દિલ્હી દિલ્હી કલકત્તા કલકત્તા, એ અવાજ દુઃખીમાં એક એ આત્મા સુખી હતો. એમ લખ્યું મોટા છે ને આવે છે. હા હા, જ્ઞાનભાઈ વાંચ્યું નહીં પૂછે, દેવદર્શી પ્રકાશ બાપાને કાચું છે, હજુ સમજ નહીં. હે કરોડપતિઓ કી વિશાળ નગરી કલકત્તા, 70-70 લાખ કી આબાદી, ઉસમે આત્માર્થી કો ભાન હોતા થા, માનો ઇસ અથા મનુષ્ય સમુદાય મેં મેં એક અકેલા ઇસ કહું. મોટા ગામ લખી પેલું કામ કામ હાથનું કામ. હા, અપને અરે મુજસે કુછ ભી આશા મત રખો, લડકા કો કહે દિયા સબકો, લાખ બહોત લાખો પતિ ગમ. પંગુ સમજ કર મેરે કો પંગુ સમજ કર, દો સમય કા ભોજન શરીર પિરાને કે લીએ બહુ. કરોડપતિઓ કી વિશાળ નગરી કલકત્તા, 70-70 લાખ કી આબાદી, ઉસમે આત્માથી કો ભાન હોતા થા, માનો ઇસ અથા મનુષ્ય સમુદાય મેં મેં એક અકેલા ઇ સુખી હું. અરે નિશ્ચિતી સુખી થે, આત્માનંદ કા રસા સ્વાદ કરને વાળા
स्वयं को सुखी क्या सर्व सुखी महसूस करता है। महसूस है अनुभव अनुभव महसूस शुक्र मनुष्य आनंद स्वरूप भगवान आत्मा सतेन्द्रीय आनंद नो उपयोग करू आनंद आयो ये एक जीव सुखी है बाकी बदा दुखी है। महाव्रत ना पालनाराम दया मना करनाराम मीना मीना अपवास करनाराम बदा विकल है राग से दुखी है भारी व्रत भर से ग्रस्ताश्रम आता ग्रस्ताश्रम नोता ભાઈ આત્માના સ્થાન માં હતા ગુણાત્મક શરીર તો એક દર્શ કા બોજા થા લગતા હતા કાલ કા માન સદય સ્વાગત થા હૃદય ગતિ એકદમ બંધ થઈ બંધ થઈ ગયા બરાબર છેલ્લે પછી સપનું કહ્યું છે તરીકી સંપૂર્ણ આદરભાવ છે ચંદન ને કપૂર થી ચિત્તા પર ફૂલાયા છોકરાઓ પછી શરીરને ચંદનમાં હોખડી નાખે દૂરદૃષ્ટિ પ્રકાર છે નીતિનભાઈને મળ્યું છે આ પાછું પરમ તપ એટલે દુર્ધર અનુષ્ઠાન દુર્ધર તપ તપીને પણ તેઓ આત્માના આનંદને પામતા નથી કારણ કે એ તો બહિર્મુખી લક્ષની ક્રિયાઓ છે અંતર્મુખ દ્રષ્ટિ કર્યા વિના એને આનંદ પ્રાપ્ત થતો નથી દિશા પર ઉપર જે દિશા છે એની દશા દુખી છે સ્વતરફની દિશા તરફ ઢળેલી દશા તે સુખી છે શું કીધું એ ભગવાન આત્મા પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે વસ્તુ છે ને વસ્તુ છે એમાં અપૂર્ણતા અને વિપરીતતા કેમ હોય એ તો એની દશાના વિપરીતતા છે સ્વરૂપ તો અવિપરીત અને પૂર્ણાનંદ ને અખંડ આનંદ વિકાર વિનાનું એનું સ્વરૂપ તો ટિકાળ આનંદ નો નાદ છે અરે એના કર્મ ભર્યા વિના એને સોનું આનંદ મળે નહીં અને એને આત્મજ્ઞાન થાય સમજાણું કાંઈ પાદર એમ તો પાડા બેઠા હતા અહીં અહીં ખેતર હતા એવા જુવારની વાત હા કે છે તું એક વસ્તુ પદાર્થ તત્વ છે કે નહીં જો એ તત્વ છે તો તત્વના સ્વભાવથી એ તત્વ છે કે નહીં કે તત્વ પર સ્વભાવથી છે એ વસ્તુ છે તો સ્વભાવવાન છે બરાબર તો એનો સ્વભાવ છે કે નહીં જેમ કાયમ થી છે એમ કાયમ એનો સ્વભાવ સ્વભાવ એવું છે કે નહીં કાયમ ભાવ તો જ્ઞાન દર્શન આનંદ
શાંતિ એવો એનો પિતાળી સ્વભાવ થયો છે. એની સામું જોયા વિના પર સામુની દ્રષ્ટિમાં જે કઈ વિકલ્પો કરે એ બધી દુઃખ દશા છે. બરાબર. આ પૈસા વાળાને દુઃખી કે છે હે? પણ આ છ છોકરા એના બાપ છે નહીં. જેથી બહારમાં જેટલો વિકલ્પ ઝૂકે છે. ન્યાય ને સાગર માં સુખી કે બધા હમણાં બે ઠેકાને જવાના છે મોટા દસ કુંડલપુર ને ભોપાળ બે માં નામ છે ને ભોપાળ માં આવી જોઈ આવી નાની સંકેત મળતી નથી. ભોપા ભોપા આવવાનું જવાનું કેમ છે મોટી કંપની છે બધાનું નામ છે એમનું નામ છે અમારે પંડિતજીનું નામ છે મતલબ જે થવા લાંબા નાખે એમ મેં કીધો આમંત્રણ તો આપે આવે ન. હે ભગવાન તને આમંત્રણ આત્માનું છે તું તું ત્યાં જા. તું મારી પાસેથી ખસીને પરમાં ફરે છો એ તું દુઃખમાં જા છો ભાઈ તને દુઃખની દશા છે. હા પ્રથમ જ આત્માના સ્વભાવ સમીપ જા તો પરતરફના વિકલ્પો ત્યાં સમાઈ જશે. અરે આવો મનુષ્ય દેહ મળ્યો એમાં એને કરવાનું મનુષ્ય દેહમાં તો આ છે બાકી તો બીજા દેહોમાં તો બધું ઘણું કર્યું. ઢોરના ભવ હાથીના ભવ સિંહના ભવ કૂતરાના ભવ આ હા કીડા કાગરા કૂતરાના ભવ એમાં રહ્યો ત્યાં તો જે કર્યું છું એનું એ મનુષ્ય ભાવમાં આવીને કરે તો એમાં નવીન શું થયું? તત્વા વ્યવસાર બધા ઘુમટસારમાં છે. મનુષ્ય કોને કહીએ? હા હા ન્યાય તેથી મનુષ્ય હોય જે સ્વરૂપને જાણે એને મનુષ્ય કહીએ. મનુષ્ય સ્વરૂપે મૃગા કરું છે આવે છે ને દેશીમ વિદ્યા અને તપો નિદાન એસામ વિદ્યા અને તપો નિદાનમ દાનમ શીલમ ગુરુનું ધર્મ એમ રચલું કે ભાઈ બાર ભૂતા મનુષ્ય રૂપે મૃગા કરે મનુષ્ય સ્વરૂપે મૃગા જેવા છે. હા અરે જેણે જેના મનુષ્ય ભાવમાં આ મનુષ્ય ભાવ તો વિનાયક ભાવને પામવાનો માટે કાવ છે. ક્યાંય બીજી આ સાબુ નથી. અરે ક્યાં કીડા કાગરા કૂતરા એવા અનંત ભાવ કર્યા અનાદિનો તત્વ છે ક્યાં નવું છે કઈ રહ્યો ક્યાં આ પરિભ્રમણની ચાર ગતિમાં રહ્યો છે. દેવગતિમાં ગયો તો એ દુઃખી થઈ છે. ઘરની આશા ને આકુરતામાં દુઃખી છે. નારકી ને નિગોદમાં તો પ્રત્યક્ષ દુઃખ છે એ સંયોગનું દુઃખ નથી. સ્વભાવમાંથી ખસીને રાગમાં રમત કરે છે એ એને દુઃખ છે. આજે વાંચેલા તાજા માણસ ને પંડિતો ભેગા થયો હોય ને ત્યાં હૃદય વ્યવહાર તો માનતા નથી. નહોતું કઈ ત્યાં કેવા સમજી નથી.
જન્મ લગી જાય એ કઈ મોટી ખબર છે. આપણે હું યાદ મને કે એમને ક્યાં હાથે વ્યવહાર જોઈએ, વ્યવહારનો લોભ થાય છે. અરે સાગર તો કરો તમે વ્યવહાર એટલે પરતરફની ક્રિયાનો રાગ, એ બધો લોભ કર્યા વિના સરુતર જઈશું નહીં. જેને જેના વિકલ્પનું માતમ રહ્યું એને નિર્વિકલ્પ થઈ પણ નું માતમ નહીં આવે. સમજાણું કઈ વ્યવહાર ચારિત્ર દુઃખરૂપ છે, ઘાતક છે, બંને એવું બધું લખ્યું છે. આ સંતોષમાં હું પાછો આ લખું નીચલી દશા વાળાની વ્યવહાર ચારિત્ર સાધક છે એ પણ સાધક એટલે હું હવે સંગ્રહમાં બહુ આવે છે. વ્યવહાર રત્નપરી સાધક છે, નીચી સાધ છે, ચૈતન આચારમાં આવે છે. વ્યવહાર સંસ્કૃતિ સાથ કરે છે એ તો નિમિત્તના કથન છે. અરે ભગવાન રાજનો વિકલ્પ એ આત્માને નિર્વિકલ્પ થવાનું કારણ થાય. પોતાના સ્વભાવથી જણાય એનો સ્વભાવ તો જાણવાનું દેખવું બરાબર, જાણવા દેખવાના સ્વભાવથી જણાય. જે જાણનાર પરને જાણે છે એ જાણનાર સ્વને જાણે, એનું નામ ધર્મ ને એનું નામ આનંદ નું સ્થાન છે. બરાબર. પણ કઈ મકાન બાયડી છોકરા નહીં આનંદ એ શું સબ ચીજમાં આનંદ શું છે? ત્યાં બાયડી નહીં છોકરા નહીં વેપાર નહીં કઈ કોને ગમશે. અરે ભગવાન આત્મા પરમાત્મા થાય તેને આનંદ, અતિન્દ્રિય આત્માનો આનંદ છે. બરાબર. અહીં શું છે? અહીં પરતરફના વલણમાં વિકલ્પ કરે છે દુઃખ છે, એ દુઃખ નું જ્ઞાન ખાઈ અંદર જાય તો શું છે? બરાબર. પણ અંદર દુર્ગત તપીને પણ તેઓ મોક્ષ પામતા નથી. હા ભાવાર્થ આવ્યો ને, આત્મભ્રાંતિ છે એટલે શરીર આદિમાં આત્મબુદ્ધિ કરવાથી, એટલે કે હું શરીરનો વાણીનું દેશનું કુટુંબનું કરું તો એનો અર્થ એ થયો કે એ સ્વરૂપ મારામાં છે, એથી હું એનું કેવું છું. હા તો જગત માંથી ધમાલો થાય ત્યારે માલ મળ્યો છે. જે દુઃખ ઉત્પન્ન થાય છે ભેદ જ્ઞાનથી નાશવાને છે. આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાં અનાદિથી એની દશામાં પરની મમતાનો ભાવ છે તેથી તે દુઃખી છે. બરાબર. સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ એ કોઈ સુખ દુઃખનું કારણ નથી. બરાબર. એની દશાના સ્વભાવની સ્થિતિને છોડીને વિભાવમાં વિકારમાં રાગમાં વૃત્તિ ઉઠાવીને ત્યાં રહે છે એ દુઃખ છે. જ્યાં અતિન્દ્રિય આનંદનો અનાદર છે અને રાગનો આદર છે એ દુઃખી છે. હા હા આવું ચિત્રની સફળ છે. વેદ વિજ્ઞાન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતા નથી, અંદર આનંદનો સ્વભાવને પ્રાપ્ત કરતા નથી, રાગને પરથી ધૂમ જાણીને સ્વરૂપની જાગૃતિ કરતા નથી, જે ઘોર તપ કરવા થતા નથી,
મોક્ષ માર્ગની કે નિર્વાણની પ્રાપ્તિ કરી શકતા નથી. શરીરાદી અને રાગાદીમાં આટલી બધી કરવી તે વિભમ છે. નીચ વસ્તુ છે એ શરીરને કાયમ રાખવા માટે છે, એને નીચ કરવા માટે છે. આમ નીચ છે ખબર. હા હા, સૌથી ટકાવી ચીજ ભગવાન શાશ્વત વસ્તુ છે. એની શાશ્વત ન કરતા આ ચીજને ઉંમર કાયમ ટકાવું ટકાવું શરીરને વાણીને કુટુંબમાં ગુનાટ ખાઈ ગઈ છે બધી. આબરૂ કાયમ ફરતી રહે, દીકરા દીકરી સરખા થાય કરણ, એ બધાને સરખા કરું વ્યવસ્થિત. હા હા, ત્યારે અમે જન્મો કપો કહેવાય. અરે ભગવાન હરી દર્શન પહોંચાય. હા હા, સારામાં જે નથી એની વ્યવસ્થામાં રોકાતા દુઃખી થશે. શરીર આદિ બિન સ્વરૂપનો અનુભવ કરવાથી સ્વપરનું ભેદ જ્ઞાન કરવા શુભ ભાવથી પણ બિન જ્ઞાન દર્શન સ્વરૂપની સંસ્થા થશે. શરીર માણસી તો જુદો છે, અંદર ચૈતન જળ હોય ધરતી ચૈતન સૂર્ય એ હું શરીર વાણીથી જળ છે અંધકાર છે આંધળા છે એનાથી હું જાગતી જોધ ભીન છું. બરાબર. પણ રાગ ને દયાદાન ને ભક્તિના પરિણામ પણ રાગ ને અંધકાર થઈ છે. કારણ કે રાગ નથી જાણતો પોતાને, રાગ નથી જાણતા ભગવાન ને. એ રાગ થી હું ભીન છું, શુભ ભાવ થી પણ ભીન. જ્ઞાન દર્શન સ્વરૂપ જ હું છું. જાણ એવી શક્તિ એ હું છું. રાગ છે, અંધકાર છે, દુઃખરૂપ છે, અચેતન છે. બરાબર. કેમ કે રાગમાં પોતાનો ચૈતન સ્વભાવનો અંશ આવતો નથી. ઓહો, દયા દાન સેવા પરોપકાર ભક્તિ પૂજા વ્રત તપનો વિકલ્પ જેવું કહે છે એ તો રાગ છે. બરાબર. રાગમાં ચૈતન જોત ક્યાં આવી છે એમાં? હા હા હા, ચૈતનનો અંશ જો એમાં આવે તો જાણે અંશ વિના અંધારું છે. સમજાણું. શુભ ભાવથી અને શરીરથી પણ ભિન્ન જ્ઞાન દર્શન સ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથી. એવા આત્મજ્ઞાનથી આ દુઃખ ભ્રાંતિ દૂર થાય છે. બરાબર. હા હા, આવા ભેદ વિજ્ઞાનના પ્રયત્ન વગર જેટલે પરથી જુદું પાડવાના પ્રયત્ન વિના બહુ તપ કરે તો પણ જીવ સાચો ધર્મ પામતો નથી. બરાબર. એ શુભ ભાવ થાય, વ્યવહાર ધર્મ એને પુણ્ય કહેવાય. એ ધર્મ નથી. જીવ સાચો પણ વિશેષ બીજી પ્રમાણ વચન ગુરુદેવ.